વિશ્વમાં ફેલાયેલી કોરોના નામની મહામારીથી બચવા માટે ભારત સરકાર સતર્ક બની ગઈ છે અને સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે સમયાંતરે ગાઈડલાઇન બહાર પાડવામાં આવી રહી છે પરંતુ લોકોમાં હજુ પણ કોરોનાને લઈ કોઈ જ ગંભીરતા જોવા મળી નથી જાહેર સ્થળો ઉપર લોકોનો મેળાવડો પણ જોવા મળી રહ્યો છે પોલીસ પણ જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો અમલ કરવામાં આવતો નથી ડીસાની જ વાત કરીએ તો શહેરના ગાંધીચોક વિસ્તાર બાદ શહેરના લાયન્સ હોલ નજીક શાક માર્કેટ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો કલમ એકસો લાગુ હોવા છતાં એકત્રિત થઈ રહ્યા છે ત્યારે નાગરિકોની આ ગંભીર બેદરકારીના પગલે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન અને બીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર મગનલાલ માળીએ લોકોને કોરોનાને લઈ સતર્ક બનવાની અપીલ કરી છે મગનલાલ માળીએ પોતાની અપીલમાં જણાવ્યું છે કે કોરોનાથી ડરવાની જરૂર નથી પરંતુ કોરોનાથી સતર્ક અને સાવચેત બનવાની જરૂર છે મિત્રો નમસ્તે આજે સમગ્ર વિશ્વ સમગ્ર ભારત અને સમગ્ર ગુજરાત રાજ્યમાં કોઈ પણ ન્યૂઝ ચેનલ કોઈ પણ સોશિયલ મીડિયામાં કોરોનાની કહેર સિવાયની કોઈ વાત નથી સરકાર પણ ખૂબ સતર્ક રહીને કોરોનાથી બચવા માટે કોરોનાથી લોકોને બચાવવા માટે અને કોરોના વાયરસ વધારે પ્રસરે નહીં એની સંપૂર્ણ અને ભગીરથ કોશિશ કરી રહી છે પણ શું સરકાર જ બધું કરશે આપણે કશું જ કરવાનું નથી સરકાર કોના માટે કરે છે ભાઈ આપણે સલામત હોઈશું તો દેશ સલામત રહેશે આપણે બીમારીથી મુક્ત હશું તો દેશ બીમારીથી મુક્ત રહેશે અને એના માટે જ આપણા દેશના વડાપ્રધાન જ્યારે જનતા કરફ્યુના નામથી બાવીસ તારીખ એટલે કે આવતીકાલે રવિવારે સવારે સાતથી રાતના નવ વાગ્યા સુધી આપણને ધંધા રોજગાર ઉપર જવા માટે અને કોઈ પણ પ્રકારનું કામ કર્યા સિવાય ઘરમાં બેસી રહેવાની અપીલ કરતા હોય તો મિત્રો આને આપણે બિલકુલ ગંભીરતાથી લેવી જ જોઈએ કોરોનાથી ડરવાની જરૂર નથી પણ સાવચેત નર સદા સુખી અને એક આપણી કહેવત છે કે જિંદા રહેગા નર તો ફીર બસાયગા ઘર આપણે આ વિશ્વની મહામારીના રૂપમાં કોરોના વાયરસથી બચીએ બને ત્યાં સુધી લોકોથી દૂર રહીએ અને કદાચ લોકો વચ્ચે જવાનું થાય તો આપણે હાથ મિલાવ્યા સિવાય આપણે નમસ્તે કરીએ આપણને કોઈપણ પ્રકારનું વાયરલ એટલે કે તાવ શરદી ખાંસી જેવું દેખાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર અથવા તો પ્રાઇવેટ દવાખાનામાં જઈને એની તપાસ કરાવીએ અને તો આનો એક જ ઈલાજ છે કે આ વાયરસ આપણે લોકોથી દૂર રહેશું માનવ વસ્તીથી દૂર રહેશું તો જ આનું નિરાકરણ ખૂબ ઝડપી બની શક બની શકશે અને એટલે મારી આપ સૌને વિનંતી છે કે આ વાતને આપણે ડરમાં નથી લેવી પણ એને ગંભીરતાથી લઈને આપણે સચોટ રીતે આ વિશ્વમાં ફેલાયેલી મહામારીનો આપણે સાથે મળીને એનો મુકાબલો કરીને ભારત દેશમાંથી ગુજરાત રાજ્યમાંથી તાત્કાલિક કોરોનાને ભગાડીએ તેવી સરકારને પણ સાથ આપવા માટે હું આપ સૌને વિનંતી કરું છું અને ફરી એકવાર આપને કહું છું કે આપણે ડરવું નથી પણ સાવચેત રહીને કોરોનાથી બચવા માટેના સંપૂર્ણ પ્રયત્ન કરીએ એ જ આજના સમયની તાતી જરૂરિયાત છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર